હવે
ફરી પાછો નિયમ પ્રમાણે કર્તા અને કર્મ એકબીજાનું સ્થાન બદલશે ન્યૂઝપેપર એકવચન છે એટલે ઇઝ ત્યારબાદ આપણું કર્મ એટલે કે ન્યૂઝપેપર ચાલુ કાળ છે એટલે ડીન ફરજિયાત રીડના ત્રણેય રૂપો સરખા થાય એટલે રીડનું ભૂતપૂર્વ રીડ જ રહેશે is newspaper being read no read ke baad mukhya karta to mukhya karta pehla parijat bane by you do you in the school no in the school ane samay darshak shabd che te avashe vakya na ante prashnarth chinh ke baad kridanta no vakya joye mitro is jay making tea for the guest तो इस छे ये થશે આપણું ઉભીનું રૂપ જય થશે મુખ્ય કર્તા મેકિંગ થશે ક્રિયાપદ ઈ થશે આપણું કર્મ અને ફોર ધ ગેસ્ટ થશે અન્ય શબ્દ તો હવે જે આપણું ટી છે ઈ એકવચન છે એટલે એના અનુસંધાન એના જવાબમાં આવશે ઈઝ નિયમ પ્રમાણે કર્તાને કર્મ એકબીજાનું સ્થાન બદલીએ છીએ એટલે ટી અનુસંધાને આપણો ઇઝ આવ્યો ઇઝ પછી આપણો મુખ્ય કર્મ એટલે કે ટી ત્યારબાદ બીન ફરજિયાત મેકનું ભૂતકાળ ભૂતપૂર્વ સરખું થશે એટલે મેનું મેકનું ભૂતપૂર્વ કરીએ એટલે મેડ ઇઝ ટી બીન મેકનું ભૂતપૂર્વ મેડ ત્યારબાદ બાય બાય પછી મુખ્ય કર્તા જય અને અન્ય શબ્દ ફોર ધ યસ પ્રશ્નાર્થ ચિહ્ન તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા પ્રશ્નાર્થ વાક્ય હવે આપણે જોઈશું ડબલ્યુ એચ પ્રકારના વુ વાળા વાક્ય તો વિદ્યાર્થીઓ અત્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય શીખ્યા ત્યારબાદ આપણે જોઈએ ડબલ્યુ એચ એટલે કે વુ વાળા વાક્ય તો હવે વુ વાળા વાક્ય છે એને આપણે જોઈએ વુ ઇઝ ડેકોરેટિંગ હાઉસ ડ્યુરિંગ દિવાળી પ્રશ્નાર્થ ચિહ્ન બીજો વાક્ય છે વુ ઇઝ સિંગિંગ સોંગ્સ ઇન ધ સ્ટુડિયો નાઉ ને ત્રીજો વાક્ય છે મિત્રો Who is writing story in the school now? પ્રશ્નાર્થ ચિહ્ન તો વિદ્યાર્થી મિત્રો ઉભો પડા વાક્ય છે એટલે અહીંયા મુખ્ય કર્તા હોય આપણને આપેલું નહીં હોય જેને આપણે વુ અથવા તો કર્તા તરીકે લેશું ત્યારબાદ આવશે આપણું ભૂમિનું રૂપ ત્યારબાદ આવશે આપણું ક્રિયાપદ ત્યારબાદ આવશે આપણું કર્મ અને ત્યારબાદ આવશે સમય દર્શક અથવા તો અન્ય શબ્દ અહીંયા સમય આપ્યો છે એટલે આપણે સમય દર્શક શબ્દ લખ્યો છે વિદ્યાર્થી મિત્રો કાળ કોઈ પણ હોય નિયમ પ્રમાણે ઉનું આપણે ફરજિયાતપણે બાય ઉન લખી નાખીએ છીએ ત્યારબાદ આપણે આઈ વાળા જે પણ કાળ છે એટલે કે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ એમાં ક્યારે કર્મ ગોતું પડશે નહીં કારણ કે જે આઈ વાળો શબ્દ હોય એની બાજુનો જ શબ્દ આપણો કર્મ હશે હવે એ કર્મ આપણું એકવચન છે એટલે ટૂંકી રૂપ
रूप આવશે ઇઝ બાય હુમ ઇઝ ત્યારબાદ આપું કર્મો એટલે હાઉસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આઈની પડી ક્રિયાપદ છે એટલે નિયમ પ્રમાણે બી આપણે ફરજિયાત લખવું પડશે બાય હુમ ઇઝ હાઉસ બીંગ અને જે આઈની છે ક્રિયાપદ ડેકોરેટિંગ એનું ઉત્પાદન કરો એટલે ડેકોરેટેડ અને હવે બોનોજ બાય હુમ આપણે સ્વરૂપમાં લખી નાખ્યું એટલે બાય લખવાની જરૂર પડશે ને તો પાછળ વધે છે સમય દર્શક શબ્દ એને આપણે એમને પૂછી લેશું ડ્યુરિંગ દિવાળીનું દિવાળી પ્રશ્ન ચિહ્ન ફરજિયાત છે મિત્રો ત્યારબાદ બીજા નંબર વાક્ય લઈએ તો હુ ટુ બી નો હુ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ અને સમય દર્શક શબ્દ તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યનો આપણે ઉત્તર બનાવીએ હોનું થઈ જશે નિયમ પ્રમાણે બાય હોમ લખ્યા પછી આપણું કર્મ જે આઈને પછીનો શબ્દ છે એના અનુસંધાને રૂપી રૂપ એટલે કે આર ત્યારબાદ આપણું કર્મ એટલે સોંગ્સ બાય હુમ આર સોંગ્સ આઈ ની વાળો પાર્ટ છે એટલે બીંગ કમ્પલસરી બીંગ સિંગ નું ભૂતદન કરો એટલે સંગ ઇન ધ સ્ટુડિયો નું ઇન ધ સ્ટુડિયો નામ પ્રશ્ન છે તો ત્રીજા નંબરનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલો શબ્દ છે હું ત્યારબાદ આવશે આપણું ટુબી નું રૂપ ત્યારબાદ આવશે આપણું ક્રિયાપદ ત્યારબાદ આવશે આપણું કર્મ ત્યારબાદ આવશે અન્ય શબ્દ અને ત્યારબાદ આવશે સમય દર્શક શબ્દ તો આ વાક્યનું ઉત્તર બનાવીએ મિત્રો તો હોનું બાય હું લખ્યા પછી તમારા કર્માનું સંધાને ટુબી નું રૂપ એટલે કે ઇઝ ત્યારબાદ આપણું કર્મ એટલે કે સ્ટોરી ત્યારબાદ આઈની વાળો કાળ છે એટલે બી કમ્પલસરી બાય હુમ ઇઝ સ્ટોરી બી હવે જે રાઈટ છે એનું ભૂતદન કરીએ એટલે રિટર્ન ત્યારબાદ અન્ય શબ્દ એટલે ઇન ધ સ્કૂલ નું ઇન ધ સ્કૂલ અને નામ પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા ચાલુ વર્ગના કાર્યના ઉપવાળા વાક્ય અને આની પહેલા આપણે જોયા પ્રશ્નાર્થ વાક્ય તો જે આપણને ધોરણ 10 અને 12 માં બે માર્કના પૂછાય છે તો આ વાક્યને પણ તમે તમારું ગ્રામર રેડી રેકર માંથી સેલ્ફ પ્રેક્ટિસ માટે વાક્ય જોઈ શકો છો અને અમારા આવા શિક્ષણને લગતા